नमस्कार बाल मित्रों, गुरु प्रजापति सिल्वर बेल स्कूल मानसरोवर शाखा। आज आपणे धोरण 5 માં गणित विषय की चर्चा करवानी छे। अने गणित में आपणे प्रकरण 1 राशिफळ केनी चर्चा करता पहला केटला प्रश्नों आपणे उत्तर आपशो, अने केटला प्रश्नों उत्तर आपशो त्यार बाद आपणे प्रकरण की चर्चा करीशुं। तो पहलो प्रश्न छे, आपनी राष्ट्रीय रमत कई छे बाल मित्रों? तो हॉकी। सरस। आपनी राष्ट्रीय भाषा कई छे बाल मित्रों? हिंदी। सरस। आपनू राष्ट्रीय पक्षी कई छे? तो मोर। सरस भाई मोर। आपनू राष्ट्रीय फूल कयुं छे? कमल। सरस। अरे आपनू राष्ट्रीय फल कयुं छे? केरी। सरस वेरी गुड बाळ मित्रो। तो आजे आपणे आपणी राष्ट्रीय फल केरी विषे चर्चा करवानी छे। तो सौथी पहेला आपणे एक जोईए, कांजी सुणे कोयल केरी कुंज केरी बगीचे। आ एक प्रकारनું હાઇકુ છે, જેમાં આપણે એની રચના વિશે જોઈએ। તો કાનજી સુણે, કાનજી સુણે એટલે અહીંયા જો પ્રથમ રોડમાં 1 2 3 4 અને 5 મૂળાક્ષરો આપેલા છે। બીજી રોડમાં જોઈએ તો 1 2 3 4 5 6 અને 7 મૂળાક્ષરો આપેલા છે। અને ત્રીજી રોડમાં જોઈએ તો 1 2 3 4 અને 5, એટલે કે પ્રથમ હરોળમાં 5, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5। આમ આ રચનાના કુલ અક્ષરો આપણે ગણીએ તો કુલ અક્ષર કેટલા મળશે? આપણને 70 મળે છે। અને પ્રથમ હરોળમાં 5, બીજી હરોળમાં 7, ત્રીજી હરોળમાં 5। તો આમ આ 3 પ્રકારની પંક્તિઓની રચનાને આપણે શું કહીશું? હાઇકુ કહીશું। તો હાઇકુ એ કયા દેશનું સાહિત્ય પ્રકાર છે? આપણ હાઇકુ એ ગુજરાતી ભાષામાં એક સાહિત્ય પ્રકાર છે। તો એ કયા દેશનું સાહિત્ય પ્રકાર છે? તો એ આપણે જોઈએ તો એ જાપાન દેશ। કયા દેશનું? જાપાન દેશનું આ સાહિત્ય પ્રકાર જોવા મળે છે। હવે બાળ મિત્રો આપણે આગળ વાત કરીએ તો આવું એક બીજું ઉદાહરણ જોઈએ। તે પહેલા આપણે અહીંયા ચર્ચા કરી લઈએ કે આનું બંધારણ કેવું છે, કે હાઇકાનું બંધારણ કેવું છે। કારણ કે તમારી વ્યાખ્યા પણ પૂછાશે અને પ્રશ્ન પણ પૂછાશે કે હાઇકુની વ્યાખ્યા આપો। તો આ 3 પંક્તિઓની હરોળની રચનાને આપણે હાઇકુ કહેશું। કયા દેશનું સાહિત્ય પ્રકાર છે? તો જાપાન। પરંતુ હાઇકાનું જો બંધારણ લખવાનું પૂછે તો પ્રથમ હરોળમાં 5, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5। તો આ શું બન્યું? હાઇકાનું બંધારણ। અને બંધારણના આધારે આપણે હાઇકાનું જો બીજું ઉદાહરણ આપવું હોય તો આપી શકીએ છે। મેઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર। તો આવા આપણે નેટ ઉપરથી, પુસ્તકોમાંથી, અન્ય પુસ્તક સાહિત્ય પુસ્તકોમાંથી આપણે ઘણા બધા હાઇકાના ઉદાહરણો લઈ શકીએ છીએ આપણે। અને આગળ પણ ચર્ચા આપણે આવા હાઇકાના ઉદાહરણ દ્વારા સરસ મજાનો આનંદ મેળવી શકીએ છીએ। બાળ મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા હાઇકુ। હાઇકુ એ જાપાનનું સાહિત્ય સ્વરૂપ તો છે, પણ એનું એક બીજું ઉદાહરણ લઈએ આપણે જોઈએ તો બીજી સુગંધી હું છું સોરઠની કેરી, હું છું કેસર। તો અહીંયા પણ આપણે હાઇકાનું બંધારણ જોઈએ તો પ્રથમ હરોળમાં પણ કેટલા અક્ષર જોવા મળે છે? 5, બીજી હરોળમાં 7 એટલે 5 વત્તા 7 અને ત્રીજી હરોળમાં પણ ફરીથી 5 મૂળાક્ષરો જોવા મળે છે। એટલે 5 વત્તા 7 વત્તા 5 બરાબર ટોટલ અહીંયા 17 અક્ષર। પરંતુ જયારે આપણે હાઇકાની વ્યાખ્યા આપતા હોય ત્યારે એના બંધારણ પર ખાસ ધ્યાન આપવું પડશે। કારણ કે 3 પંક્તિઓની જે રચના છે, પ્રથમ 5, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5, તો આ જે 3 પંક્તિઓની જે રચના થયેલી છે તેને જ આપણે હાઇકુ કહેશું। જયારે પ્રશ્ન પૂછાય બંધારણ વિશે કે હાઇકાનું બંધારણ લખો તો 5 વત્તા 7 વત્તા 5 = 17 એ તેનું બંધારણ છે।
બાળ મિત્રો તમે કેરીના કેટલાક ભાત ચિત્રો તમે જોયા હશે અને કેરીના આવા તમે ભાત ચિત્રો જયારે જુઓ છો પોસ્ટર જુઓ છો ત્યારે તમે તેમાં નાના નાના બાળકના ચિત્રો જોવા મળતા હોય તો તમે આનંદ અનુભવો છો. જો કેરીની વાત કરીએ આપણે તો સૌ પ્રથમ આપણી જે પ્રાચીન ભાષા હતી સંસ્કૃત ભાષા અને સંસ્કૃત ભાષામાં આપણે વાત કરીએ તો કેરીને આમ્ર કહેવાય. શું કહેવાય? આમ્ર. અને આ આમ્રનો જે આકાર છે એટલે કે કેરીનો જે આકાર છે તે આકારનો આપણે ઘણી બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ તો જોઈએ તો ભરત ગૂંથણમાં તમે જુઓ કે ભરત ગૂંથણ થતું હોય પહેલાના સમયની અંદર જોઈએ તમે પેલા ગુજરાતી પિક્ચરો કદાચ ફિલ્મો જોઈ હોય અથવા યુટ્યુબ ઉપર સર્ચ કરીને જોતા હોય તો જે પહેરણનો જે પહેરવેશ હતો એ પહેરવેશની અંદર પહેલા ગૂંથણ કરવામાં આવતું હતું અને એમાં જાડા દોરાની ગૂંથણ કરી અને એમાં કેરીનો આકાર મૂકવામાં આવતો હતો. દાગીના જોઈએ તો સરસ મજાના જે દાગીના બુટ્ટી છે પેલી આપણે શું કહીએ પગમાં પહેરવાની પાયલો છે એમાં પણ આપણે જોઈએ તો એમાં પણ કેરીનો આકાર જોવા મળે છે. રંગચિત્રોની અંદર જોઈએ બારીના પડદા જોઈએ બરાબર સાડી અથવા સાડી આપણી સાડીનો પાલો અથવા સાડીની અંદર જોઈએ તો આવા અન્ય ઉદાહરણો આ તો જે મેં ઉદાહરણ લખ્યા છે પણ આવા આપણે અન્ય ઉદાહરણો ઘણા બધા કારણ કે દીવાલ તો દીવાલ ઘણી વાર દીવાલનું સુશોભન કરેલું હોય તો દીવાલનો ભાત ચિત્રો ઉપર પણ કેરીનો આવા ચિત્રો બનાવવામાં આવે છે. કેટલીક વાર આપણે બાળકનો ડ્રોઈંગ રૂમ જોઈએ અને બાળકનો ડ્રોઈંગ રૂમ અથવા બાળકને ઘરે રહેતો હોય તો એનો રંગ જો સુશોભન કરવામાં આવ્યું હોય તો ઘણી વાર એના જે ચિત્રો બનાવવામાં આવે છે દીવાલો ઉપર તો એના ઉપર પણ કેરીના આવા પોસ્ટર ચિત્રો લગાવવામાં આવેલા હોય છે અથવા રંગથી પ્રિન્ટ કરવામાં આવેલી હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ કેટલી વાર કેટલીક જાહેરાતો તમે જોઈ શકો છો. બાળકો અત્યારે તો કેરીની સિઝન છે તો તમે જોતા હશો કેરીની બજારમાં જતા પેટીઓ જોવા મળે તો એના ઉપર પણ કેરીના આવા ચિત્રો જોવા મળતા હોય છે. અને તે જોઈએ જયારે આપણે પોસ્ટર ઉપર ચિત્ર જોઈએ અને કેરી જયારે જોઈએ ત્યારે પોસ્ટર એક પ્રકારનું આકર્ષણનું કેન્દ્ર બનાવે છે કે સરસ મજાની કેરી દોરેલી હોય એમાં બે બાળકની આંખો દોરેલી હોય તો બાળક એકદમ આકર્ષાય અને કે મમ્મી પપ્પાને કહે બજારમાં કે આ કેરી મારે લેવી છે. હવે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યની અંદર કેસર કેરી ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ છે. શા માટે? તો ગુજરાત રાજ્યની અંદર ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાની જે કેસર કેરી છે એ આજે વિશ્વમાં વિશ્વ પ્રસિદ્ધ છે. કારણ કે તેનું ઉત્પાદન એટલું બધું થાય છે કે ત્યાંના જે વસવાટી લોકો છે તેની વાત કરીએ તો સૌથી પહેલા તો કેસર કેરી હોય કેમ ગુજરાત રાજ્યના તાલાળા તાલુકાના મથકે જ બધું ઉત્પાદન થાય છે વિશ્વમાં પ્રસિદ્ધ છે. તો ત્યાંની જે જમીન છે તે જમીન ખૂબ જ સામે માફક આવે છે. આમ તો જોવા જઈએ આપણે કે વનસ્પતિ એ પણ સજીવ છે બરાબર. તો દરેકનો વસવાટની વાત કરીએ તો જેમ એની વૃદ્ધિ અને વિકાસ અને એનું જીવન જે છે એ એના વાતાવરણ એને માફક આવવું જોઈએ. તો એવી રીતે કેરીની અંદર પણ આ છે. કેરીને પ્રકાર તો આપણે આગળ જોઈશું પણ કેસર કેરીના પ્રકારની વાત કરીએ તો ગીર સોમનાથના તાલાળા તાલુકાની અંદર જે જમીન છે એ જમીન એને ખૂબ જ માફક આવે છે બરાબર. ત્યાર વાત કરીએ આપણે તો કેસર કેરી એ આખા રાજ્યની અંદર જ્યાં પકવાય છે મતલબ કે અન્ય રાજ્યના અન્ય જિલ્લાઓમાં તો કેરી મળે છે કેસર કેરી નથી મળતી એવું નહીં પરંતુ સૌથી શ્રેષ્ઠ કેરી જો કેસર કેરી મળતી હોય તો આપણને તાલાળા તાલુકામાંથી મળે છે. માટે તેને શું કહેવામાં આવ્યું છે તેની રાજધાની કહેવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ તો ત્યાં અસંખ્ય પ્રકારના લોકોની જીવાદોરી છે. કેમ કે લોકોના કેસર એટલે કે કેસરમાં જ્યાં જઈએ ત્યાં કેસર કેરીના આંબા જોવા મળે છે. માટે તેને આંબાવાડી નામ આપવામાં આવ્યું છે કે ભાઈ ચાંદીકાકાની આંબાવાડી છે. આ એવા ઘણા બધા ઉદાહરણ ત્યાંના જે વસવાટી લોકોની જે જમીન છે પોતાની એ જમીન ઉપરથી પોતે ઘણા બધા અસંખ્ય માત્રામાં હજારોની સંખ્યામાં હારબંધ આંબા વાવેલા હોય ખેતરમાં. આજે આપણે જોઈએ કે આપણે એ ખેતરમાં મંગાવી લઈએ તો એ ખરોડમાં વાવતા હોઈએ છીએ બરાબર. તો એ રીતે આંબા વાવેલા હોય અને આંબા વાવેલા હોય એટલે ઘણા બધા એક કરતા વધુ હજારોની સંખ્યામાં ગણતરી થતી હોય માટે એને એક વાડી કહેવામાં આવી છે. માટે એને આંબાવાડી તરીકે ઓળખવામાં આવે છે. સૌથી મહત્વની વાત કરી જીવાદોરી. જીવાદોરી એ શું છે? તો એ શબ્દ આપણા માટે બહુ કઠિન પણ નથી. એને સમજશું તો આપણને સરળ લાગશે કે આપણા પિતાજીની ઘરમાં ઉદાહરણ વાત કરીએ કે ઘરમાં આપણે માતા પિતા બાળકોનું
જે પોષણ પૂરું કરવું પડે એના માટે આર્થિક આવક તો જરૂરી છે ઘરમાં. તો ત્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય આંબા વાવી છે, એટલે એ લોકો પોતાના ખેતરમાં આંબા વાવે છે અને આંબા વાવ્યા પછી તેના પર કેરી આવે છે, કેરીનો નિકાસ વિદેશમાં ભારતના અન્ય રાજ્યોમાં ભારતના ગુજરાત રાજ્યના જે તાલાળા તાલુકાના અન્ય જિલ્લા, એટલે તાલાળા તાલુકાનો જિલ્લો તો ખરો જ પણ તે અન્ય જિલ્લાઓમાં પણ કેરીનો નિકાસ કરે છે, અન્ય રાજ્યમાં વિદેશ સુધી આપણી કેરી જતી હોય છે. માટે એમને કેરીના બદલામાં શું મળવાનું છે? પૈસા મળવાના છે. પૈસા એટલે કે આર્થિક પરિસ્થિતિ, એટલે આર્થિક રીતે એમને પૈસા મળશે અને પૈસાના લીધે પોતાનું જીવન ગુજારી શકે, એટલે આપણે કહી શકીએ કે તેમની જીવાદોરી છે. તો બાળ મિત્રો આપણે વાત કરી કે આ જીવાદોરી છે લોકોની. હવે આપણે વાત કરીએ કે આંબાની વાત કરીએ કે આંબા ઉપર ઘણી બધી કેરીઓ આવી જાય બરાબર, અને આંબા ઉપરથી કેરી પછી કેરી આવ્યા પછી પાકવાની તૈયારી થઈ જતી હોય કેરી બરાબર, ત્યારે કેરીને ઉતારવામાં આવે છે. ઉતાર્યા પછી શું કરવામાં આવે છે? કેરીના ઢગલો કરવામાં આવે છે, અને ઢગલો કર્યા પછી અને શું કહે છે? કેરીઓનો ઢગલો કહે છે, આંબો છે અને આંબા ઉપરથી કેરી ઉતારીને શું કરવામાં આવે? ઢગલો કરવામાં આવે. હવે ઢગલો કર્યા પછી ડાયરેક્ટ ઢગલાનું વિતરણ થતું નથી, કારણ કે કોઈ પણ વસ્તુ માર્કેટમાં જયારે આપણે નાખીએ છીએ, બજારમાં વેચવી હોય ત્યારે આપણે શું કરવું પડે છે? એને યોગ્ય પેકિંગ કરવું પડે છે. તો બાળ મિત્રો હવે આપણે આ કેરીના ઢગલામાંથી બોક્સમાં પેકિંગ કરીશું, અને બોક્સમાં પેકિંગ કર્યા પછી કે ભાઈ બોક્સ કેટલી સાઈઝનું છે, એ બોક્સમાં કેટલા પ્રમાણમાં કેરી રહેશે, કેટલા નમ કેરી રહેશે, કેટલા બોક્સ બનાવશું, આટલી કેરી છે તો કેટલા બોક્સની જરૂર પડશે, તો આવા ગાણિતિક કોયડાઓ છે. એવા ગાણિતિક જે કોયડા છે એ કોયડાઓની ચર્ચા આપણે ભાગ બે માં, એટલે કે ગાણિતિક કોયડાઓની જે ચર્ચા છે, પેકિંગ કઈ રીતે થાય છે, પેકિંગનો કોયડો જે છે ગાણિતિક, એની ચર્ચા આપણે પાર્ટ બે માં કરીશું. નમસ્કાર.